આ વિડિયો પણ આ ગુણાકાર સમય સંખ્યાના ગુણાકારનો જ છે, એટલે થોડા વધુ પ્રેક્ટિસ માટે જોઈએ. બહુ અઘરા દાખલા નથી, સહેલા છે. એટલે એટલે પણ આમાં સંખ્યાઓ છે, ત્રણ પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક બધી મિક્સ કરે છે, એટલે પૂર્ણાંક ને બધું -7 ગુણ્યા 3/49, એટલે એક પૂર્ણાંક છે અને બીજી અપૂર્ણાંક છે, અને પૂર્ણાંક છે એ પાછી ઋણ સંખ્યા છે અને પેલી ધન છે. એટલે પણ ટૂંકમાં આનો નિયમ જ છે કે ગુણાકારમાં તમારે અંશનો બે નો ગુણાકાર કરે અને છેદનો ગુણાકાર, એટલે -7 × 3 અને છેદમાં 1 × 49. અને પણ -7 અને -3 બે બે એક પોઝિટિવ નેગેટિવ બે નો ગુણાકાર કરો તો એનો જવાબ હંમેશા નેગેટિવ આવે, એટલે -21 થાય. અને છેદમાં 1 × 49 છે એટલે -49, એટલે -21 ના છેદમાં 49 જવાબ આવી ગયો. પણ હજી એને સાદુ રૂપ આપી શકાય હજી, કારણ કે એને એટલે હવે બે ને તમે સાથે ભાગી શકો હજી, એટલે અંશ ને સાથે ભાગો, -21 ને સાથે ભાગો તો 3 - 3 અને છેદમાં 37, એટલે -3 ના છેદમાં 7 જવાબ આવ્યો. હવે 5 ના છેદમાં 9, હવે જો પેલું પૂર્ણાંક સંખ્યા હતી, હવે એને બદલે પેલી સંખ્યા અપૂર્ણાંક કરી, એટલે હવે આ બે અપૂર્ણાંક સંખ્યા કરી, 5 × 9 × 3/15, એટલે હવે બસ એમ જ કે અંશે અંશ નો ગુણાકાર, એટલે 5 × 3 અને છેદમાં 9 × 15 એટલે આને ગુણાકાર કરીને પછી એનો કરાત. પણ એ તો થોડું એના કરતા ટૂંકો રસ્તો એમ કે આમાં જે છેદ ઉડતો હોય એ ઉડાડી લેવાનો પેલા, એટલે 3 છે એ જોઉં, 3 ઉપર ને નીચે 9 છે એનો છેદ, 5 છે નીચે 15 છે, એટલે બંનેને તમારે બે ભાગી શકાય. એટલે 5 × 3 = 15 તમે અંશ ને ભાગશો અને છેદ ને 15 ભાગો તો ચાલે, એટલે 5 × 3 = 15 / 15 એટલે 1 અંશમાં, અને છેદમાં 9 × 15 × 3 અને પછી 15 ભાગ્યા એટલે 9 જ રહ્યા. એટલે ટૂંકમાં અહીંયા એક જ છેદ ઉડવાનું, એટલે બે જે છેદ ઉડતો હોય એટલાથી આખા 15 થી ભાગ્યા, એક પેલા 5 ભાગ્યા પછી 3 ભાગ્યા એમ નહીં. હવે બીજો આંકડો છે માઇનસ, હવે તો પેલી બે પોઝિટિવ હતી, આમાં એક નેગેટિવ, હવે બે નેગેટિવ લીધી અને બે અપૂર્ણાંક લીધી, એટલે -5 / 9 × -3/15, એટલે નેગેટિવ નો ગુણાકાર કરો તો એનો જવાબ હંમેશા પોઝિટિવ આવે. એટલે પેલા ઉપર હતા આંકડા એ જ આંકડા છે, એટલે તમે એ જ રીતે કરો, પણ અહીંયા બે ને નેગેટિવ કરી તો એનો જવાબ પોઝિટિવ આવ્યો. જો તમને બધી જ પ્રકારના જુદા જુદા આંકડા લઈને પ્રેક્ટિસ કરાવે છે. યા 3/2 × યા હવે એક નેગેટિવ એક પોઝિટિવ કરે છે પણ, અને બે પાછી અપૂર્ણાંક સંખ્યા, -7/10 યા 3 × -, જો અંશમાં નિશાની એની રાખવાની છે, યાદ રાખવાની, અને છેદમાં 2 × 10 એટલે પોઝિટિવ નેગેટિવ નો ગુણાકાર કરો એટલે એનો નેગેટિવ જવાબ આવે, એટલે 7 × 3 કર્યા એટલે -21 અને છેદમાં 10 × 2 એટલે 20, એ બંને એટલે -21 એ જવાબ આવી ગયો, અને વધારે કઈ સાદુરૂપ આપે એમ નથી. એટલે જો આમાં તમને
પૂર્ણાંકને સાથે અપૂર્ણાંક ભેળવા, પછી ઘન અપૂર્ણાંકને ઘન અપૂર્ણાંક સાથે ગુણ્યા, પછી ઋણ અપૂર્ણાંકની સાથે ઋણ અપૂર્ણાંક ગુણ્યા, પછી ઘન અપૂર્ણાંકની સાથે ઋણ અપૂર્ણાંક, એટલે આ બધી જ જાતના કોમ્બિનેશનને તમને કરી બતાવ્યું.